એસટી કામદારોમાં વેતનને લઈ ફરી મંડાગાંઠ સર્જાય હોવાની વાતો સપાટીએ આવી જતા હવે સાતમા પગાર પંચનો મુદ્દો ખૂબ પેચીદો બની ગયો હતો, જેને લઈ હવે કામદારો આંદોલનની રાહે ચાલી નીકળ્યા હતા. એસટી કામદારોના સાતમા પગાર પંચ સહિતના અન્ય પ્રશ્નોને લઈને આખા ગુજરાતમાં એસટીના તમામ કામદારો આંદોલન કરી રહ્યા છે, જેને લઈને હવે અહીં સુરત સિટી ડેપો લંબે હનુમાન રોડ ખાતે કામદારો કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. વધુમાં કર્મચારીઓ દ્વારા સરકારને અલ્ટિમેટમ આપતા જણાવવામાં આવ્યું હતું કે જો કર્મચારીઓની માંગણીઓ ત્વરિત પૂર્ણ નહીં થાય તો સરકારને આવનારી 7 તારીખથી ચક્કાજામની પરિસ્થિતિનો સામનો કરવો પડશે તેવી ચીમકીઓ પણ ઉચ્ચારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ કર્મચારીઓ તેમના આ પ્રશ્નને લઈ સામે આવ્યા હતા, જોકે હવે કર્મચારીઓની ધીરજ ખૂટી ગઈ હોય અને પાણી છેક નાક સુધી આવી જતા હવે કર્મચારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. મારું નામ અનિલકુમાર નિષાદ છે અને ગુજરાત એસટી મજૂર મહાસંઘમાં પ્રદેશ ઉપાધ્યક્ષની મારી જવાબદારી છે. અમારા એસટી ગુજરાતના 45,000 જેટલા કામદારો છે, અમને પૂરેપૂરું સાતમું પગાર પંચ આપવામાં આવતું નથી, એટલે કે લાઈટ નાઇટ અને ઓવરટાઈમ એ પાંચમા પગાર પંચ અને છઠ્ઠા પગાર પંચ મુજબ અમારા કામદારોને આપવામાં આવે છે. તો અમારા એસટીના તમામ કામદારોને સાતમા પગાર પંચ પૂરેપૂરો આપવામાં આવે તો એચઆરએ ભથ્થું અને અન્ય લાઈટ નાઇટ ઓવરટાઈમ ભથ્થું પણ સાતમા પગાર પંચ આપવા અમારી માગણી છે. પ્લસ અમારા એસટીના કામદારોને ફક્ત 12% મોંઘવારી આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારમાં 28% મોંઘવારી જાહેર કરી છે અને હાલમાં પણ ગુજરાત રાજ્ય સરકારે પણ 28% મોંઘવારી જાહેર કરી છે. તો અમારા એસટીના કામદારો પણ 28% મોંઘવારી આપવામાં આવે છે. અમારા એસટીના જે ખાસ કરીને વર્ગ 4ના કામદારો છે, ડ્રાઈવર અને કંડક્ટર, એને ફક્ત 1400 ગ્રેડ પે આપવામાં આવે છે. તો અમારી એ ડ્રાઈવર અને કંડક્ટરને 1900 ગ્રેડ પે આપવામાં આવે એ અમારી મુખ્ય માગણી છે. માગણી નહીં સંતોષાય તો આગામી દિવસે કેવા? અત્યારે હાલ અમે આ કાળી પટ્ટી પહેરીને અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ, પણ અમે 15 દિવસ અલ્ટિમેટમ આપ્યું છે. જો 15 દિવસમાં સરકાર આ માંગ માની લે એવી અમારી માગણી છે, પણ જો સરકાર અમારી માંગણીઓ નહીં માને તો 7 ઓક્ટોબરની મધ્યરાત્રિએ 12 વાગે એટલે કે 8મી તારીખે અમે ચક્કાજામ એટલે કે હડતાલ સામૂહિક સ્ટેલ પર અમારે તમામ કામદાર જશે, એટલે કે અમે 8મી ઓક્ટોબર અમે હડતાલ ચક્કાજામ કરવા જઈ રહ્યા છીએ.